Sadanandam bodhi smitarucher purnendu vadana prafullam bhojanma chadasadrash सोभक्षियुगल कृपापरावार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो भूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरत्ननाम्बुजम् पूजितम सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः ओम श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की श्री हरि कृष्ण महाराज जनी श्री घनश्याम महाराज जनी श्री ठाकुर जी महाराज जनी श्री सद्गुरुदेव की जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। वाला भक्तों मुक्तराज दादा खाचर एमनो आख्यान ए कथानो आपणे श्रवण घणा समयथी करी रह्या छे। आजे भक्तराज दादा खाचरना भाग 44 नी अंदर आपणे प्रवेश करवो छे अने दादा खाचरनो जे आख्यान छे एनी अंदर आगळ वधवुं छे। पीवडाने चरणे नमी हरि कृष्ण नु धरी ध्यान सदगुरु ने वंदन करी कहु उत्तम नु आख्यान दयाळु दया करीने करजो भेड़ा रही वात जेथी जड़े मुमुक्षु ने राजी पोरड़वानी वाट भक्तना चरित्र श्रवण थी वदे जीव मा घणु बळ उत्तमनी कथा उत्तम छे जेने सांभळवी दई मन जीबा जेथी पावन थाय श्रवण सार्थक गणाय वालाना गुण गाता वालाना गुण गाता मने क्यारे तृप्ति न थाय मने क्यारे तृप्ति न थाय। मुझव नथी तो गना मरी जाय मुझव नथी तो गना मरी जाय मरवाथी दुख नव जाय मरवाथी दुख न जाय भजन करी रहे वो मगन भजन करी रहे वो मगन मूर्ति नी लगावी दो लगन मूर्ति नी लगावी दो लगन उत्तम ने उत्सागनो वद्यो उत्तम ने उत्सागनो वद्यो
ओ मंदिर पूरो करवा संकल्प कर्यो, मंदिर पूरो करवा संकल्प धर्यो, ओ लागी गया आनंद थे करवा, लागी गया आनंद थे करवा, हरि नो करता पनो समरवा, हरि नो करता पनो समरवा, मंदिर नो काम चालू खरु, मंदिर नो काम चालू खरु, सेवा माटे नथी कोई चरु, शक्ति प्रमाणे दान आपे, भक्तो शक्ति प्रमाणे दान आपे, भक्तो शक्ति प्रमाणे दान आपे, भक्तो शक्ति प्रमाणे दान आपे, ते मां मंदिर नो काम चलावे, मंदिर नो काम चलावे, ते मा मंदिर नो काम चलावे, ते मा मंदिर नो काम चलावे। गई वक्त ना दादा खाचर ना आख्यान मा आपणे एवुं श्रवण कर्युं के दादा खाचर ने धननी खेंच बहु रहती, જેના કારણે એમને મૂંઝવણ બહુ વધી ગઈ હતી, અને ત્યારે શ્રીજી મહારાજે સોનાનું મંદિર દાદા ખાચરને બતાવ્યું, અને દાદા ખાચર કે મહારાજ આવું ને આવું આ રહેવા દો, ત્યારે મહારાજ કે આવું ને આવું જો અમે રહેવા દઈએ તો ભક્તોની સેવા, ભક્તોને સેવાની તક કેમ મળે। પછી તો મહારાજનું બળ આવ્યું એટલે મંદિરનું કામ પાછું ધમધોકાર ચાલુ થઈ ગયું, દાદા ખાચરને હિંમત આવી ગઈ। પણ મંદિરનું કામ ચાલતું હતું એની માટે કોઈ ચરુ નહોતો કે અંદરથી ધન કાઢ્યા કરે અને ધન નીકળ્યા કરે, કારણ કે શાસ્ત્રોમાં લખ્યું કે સંસારનું કામ હોય કે સત્સંગનું કાર્ય હોય બંને ધનથી જ થાય। આટલું આ એક મંદિર ચલાવવું હોય તો ધન વિના ના ચાલે, ધન તો જોઈએ જ, લાઇટ બિલ ભરવાય જોઈએ, પાણીનું બિલ ભરવાય જોઈએ, રસોડાના ખર્ચ માટે જોઈએ, બીજા ત્રીજા કોઈ પણ, આ એક આટલો સત્સંગનો એક ખાલી નાનો અમથો ઘેરો ચલાવવો હોય તો પણ ધનની જરૂર તો પડે। હવે ભગવાન પોતે મંદિર બનાવી રહ્યા છે, પણ આશ્ચર્યની વાત એ છે કે ધન ખૂટ્યું છે, કડિયાના પગાર ચડી ગયા છે, કડિયાઓ કોઈ રોજે કામ કરવા તૈયાર નથી, કડિયાઓ કહે છે પહેલાં પૈસા આપો પગારના તો જ કામ કરશું। કડિયાઓને આવે એમ કે આ તો ભગવાન પોતે છે ને તમને ધામ આપશે, કડિયાને મહિમા ના હોય ભગવાનનો, અહીં આપણે કોઈને બોલાવ્યો હોય એસી રિપેર કરવા કંઈ બગડ્યું હોય ને બોલાવ્યો, આપણે કે ભાઈ ભગવાન ધામ આપશે, એટલે કે ધામ તમે તમને હોપ્યું, મને જ મારો ચેક આપો, એમ એ કડિયાઓ હતા। પણ એને ભગવાનનું જ્ઞાન નહોતું। શાસ્ત્રો કહે છે કે ભગવાન મનુષ્ય આકારે હોય કે ભગવાન અર્ચા સ્વરૂપે હોય, પણ જેને જ્ઞાન નથી ભગવાનનું એને ભગવાનને મળવા છતાં કોઈ ફાયદો નહીં, બીજ બળદ થાય। એટલે આ કડિયાઓ બધા કે અમે કામ નહીં કરીએ પગાર વિના, એમાં શ્રીજી મહારાજ બીમાર થઈ ગયા। કડિયાના પગાર ચડ્યા ને તો મહારાજને તાવ ચડી ગયો ચિંતામાં। હવે આપણે માની લો કે ભગવાનની સાથે પૃથ્વી પર એ સમયે હાજર છે અને આપણે આવવું જોઈએ, તો આપણી બુદ્ધિ શું પ્રમાણ કરે, આપણે શું નક્કી કરીએ કે આ ભગવાન છે એવું નક્કી કરીએ? આપણે એવું નક્કી કરી શકીએ કે આ તો સર્વસમર્થ છે, અનંત કોટી બ્રહ્માંડોને ડોલાવી નાખે એવા ભગવાન છે જેના ભ્રકુટી વિલાસ માત્રમાં ધારે કરે છે આવો સંકલ્પ થાય, કે આપણને એવા સંકલ્પ થાય કે કંઈક આપણી સમજવામાં ભૂલ થઈ ગઈ લાગે છે, આ ભગવાન હશે કે નહીં? તાવ ચડી ગયો, કડિયાના પગારના ટેન્શનમાં તાવ ચડી ગયો, એમાં ઉમરેઠના હરિભક્તો આવ્યા
ઉમરેઠના હરિભક્તો આવ્યા, મહારાજ બેઠા હતા, મહારાજ પાસે આવ્યા. મહારાજ બહુ બીમાર છો. મહારાજ કહે તો બધું હાલ્યા કરે. પછી શ્રીજી મહારાજે ઉમરેઠના હરિભક્તોને થોડી વાર વાતોચીતો કરીને પછી પૂછ્યું કે ભક્તો તમારે વ્યવહારે કેમ છે, તમારે વ્યવહારે કેમ છે? બસ મહારાજ તમારી દયા છે, વ્યવહારમાં તો કોઈ પ્રકારનું દુઃખ નથી, કોઈ તકલીફ નથી પ્રભુ, વ્યવહારે બહુ સારું છે, તમારી દયા છે, તમારી કૃપા છે. એટલે મહારાજ પાછા થોડી વાર રહી અને પછી હરિભક્તોને કે બાકી તમારા પરિવારને બધું બરાબર છે? મહારાજ બધું બરાબર છે તમારી કૃપાથી. મહારાજ બધું સારું છે, પણ આ તમારે શરીરે કસર છે ને, એ એક જ દુઃખ છે. ત્યારે મહારાજ કે આ શરીર તો ક્યારેક હાજું હોય ને ક્યારેક નરસું થાય, એ બહુ અગત્યનું નથી, ચાલ્યા કરે. આમ કરીને મહારાજે પાછી વાત ટાળી. પાછી મહારાજે થોડી વાર વાતો કરીને ફરી પૂછ્યું, ભક્તો વ્યવહારે કેમ છે? મહારાજ તમારી દયા છે. એમાં મહારાજને વિરક્તાનંદ સ્વામી મળવા આવ્યા, એટલે મહારાજે વિરક્તાનંદ સ્વામી ગઢપુર મંદિરના ત્યારે કોઠારી પદની સેવામાં નિમાયેલા હતા. એટલે મહારાજે પૂછ્યું વિરક્તાનંદ સ્વામી કે કોઠારમાં કાંઈ રૂપિયા છે કડિયાના પગાર ચૂકવવા? ઉમરેઠના હરિભક્તો બેઠા છે. ત્યારે વિરક્તાનંદ સ્વામી કે મહારાજ દોકડોય નથી, કે કોઠારમાં દોકડોય નથી. અને ત્યારે મહારાજ થોડી વાર માટે કહે છે કે અમે લઘુશંકા કરીને આવીએ. મહારાજ ઊભા થઈને ત્યાંથી ગયા અને ઓલા ભક્તો વિરક્તાનંદ સ્વામી ભેગા કોઠાર પાસે આમ બાજુ પર લઈ ગયા અને સ્વામીને પૂછ્યું કે શું છે? તો કે મહારાજને આ કડિયાના પગાર ચૂકવવા છે, પણ કોઠારમાં રૂપિયા નથી. અને હરજી ઠક્કર વારે વારે મહારાજને કહે છે કે મહારાજ રૂપિયાની વ્યવસ્થા કરો, બાકી હવે કામ ચાલશે નહીં, કડિયાઓએ ના પાડે. હરજી ઠક્કર કોઠારી હતા ગઢપુરના, બધો વ્યવહાર બધો કરવાનો, લેવાનો, લખવાનો બધું એ કરતા. દાદા ખાચરને ગણિતના આંકડાઓ હરજી ઠક્કર પાસે મહારાજે બનાવેલા. દાદા ખાચરને એકડો બગડો તગડો આ બધું શીખવાડ્યું હતું એમની પાસે હિસાબ કિતાબ. મહારાજને એની ચિંતા હતી, એટલે હરજી ઠક્કર બહુ સારો હિસાબ કિતાબ રાખતા, એટલે એને મહારાજે નિમેલા. પણ કોઠારમાં રૂપિયોય નહીં, એટલે હરજી ઠક્કર વારે વારે વિરક્તાનંદ સ્વામીને કે વિરક્તાનંદ સ્વામી મહારાજને કે એમાંય મહારાજ બીમાર, એટલે વારે વારે કહેવાય નહીં. એટલે વિરક્તાનંદ સ્વામી કીધું, ત્યારે ઉમરેઠના ભક્તોએ પછી જે રસોઈ આપવા માટે રૂપિયા લઈને આવ્યા હતા, એ રૂપિયા અને બીજા રૂપિયા ભેગા કરીને જેટલું થાય એવું હતું એ રીતે કડિયાના પગાર ચૂકવ્યા. ત્યારે મહારાજ એટલું બોલ્યા કે મરને ગમે એટલો સારો હરિભગત હોય, પણ સાધુના સમાગમ વિના કાંઈ ખબર પડે નહીં. મહારાજે આગળ પૂછ્યું કે વ્યવહારે કેમ છે? તો મહારાજ પૂછે એનો અર્થ જ એ છે કે કંઈક મહારાજને જરૂર છે. આપણને સંતોએ ફોન કરીને એમ પૂછ્યું કે ઘરે છો, એનો અર્થ જ એ છે કે તમને ઘરે છો એવું પૂછ્યું, એટલે એમને કંઈક તમારી જરૂર છે તો જ તમને ફોન કરે ઘરે છો. બાકી તમે ઘરે છો કે ગામમાં છો એમાં સાધુન શું? પણ એને ફોન કર્યો અને એવું પૂછ્યું તમે ઘરે છો એટલે ચોક્કસ સાધુને કંઈક જરૂર છે. પણ એ સમયની સેવા કોઈકને જ ખબર પડે, દરેકને ના ખબર પડે, કે એ તરત ઘનાકને તરત ખબર પડે એટલે પૂછી લે કે કોઈ અગત્યનું કામ છે તો મારું, હું તો બહાર નીકળેલો છું તોય આવી જાઉં, અને જો કંઈક ચાલે એવું હોય ને મોડા હોય તો પછી એ પ્રમાણે કરું. પણ એ ખબર કોને પડે? જે રોજ કથા વાર્તા સાંભળતા હોય એને જ ખબર પડે. કે સંતને કોઈ દિવસ અમસ્તો ફોન ના કરવો પડે, તમે ઘરે છો કે ગામમાં છો કે બહાર છો કે બજારમાં છો, એને એવો વ્યવહારિક ફોન કરવાની જરૂર જ નથી, તમે ગમે ત્યાં હો. આ છે, આ બધું કથા વાર્તાથી ખબર પડે. કથા વાર્તા વિના સત્સંગમાં કોઈ ભગવાનના ભક્તે કીધું હોય, કોઈ ભગવાનના ભક્ત મંદિરમાં સેવા કરતા હોય જાજી, અને એને ફોન કર્યો કોઈ ભક્તને કે તમે ઘરે છો, તો આપણને ખબર હોય કે આ ભગત બહુ મંદિરમાં સેવા કરે છે ને, એટલે ચોક્કસ શનિવાર છે ને એને ફોન કર્યો છે, તો એનો અર્થ એ છે એને કદાચ મંદિરમાં સેવાની જરૂર હશે. અને આપણે જ જો સામેથી એને એવું કહી દઈએ કે તમે જો મંદિરમાં સેવાની જરૂર હોય તો હું આવી જાઉં, તો એને સંકોચ ના થાય. પણ એને સામેથી કહેવાનું હોય તો એને કદાચ સંકોચ પણ થાય. આ બધું કથા વાર્તાથી ઘડતર થાય, કથા વાર્તા વિના આની ખબર પડે નહીં. તો મંદિરનું કામ સરસ ચાલે એની અંદર વેડા વદળના રૂડા પટેલ આવ્યા છે. એ મંદિરનું કામકાજ ચાલતું હતું એટલે આવ્યા.
મહારાજ અક્ષર ઓરડીમાંથી કારખાનાનું કામ જોવા માટે મહારાજ નીકળ્યા હતા અને વેળાવદરના રૂડા પટેલ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. અને જ્યારે દર્શન કરવા માટે આવ્યા ત્યારે સરસ મજાના બે બળદ હતા અને ગાડું હતું પોતાની આરે. એટલે મહારાજે એ બળદ જોયા ને, એટલે મહારાજની નજર એની ઉપર પડી. એટલે મહારાજે એમને પૂછ્યું, રૂડાભાઈ, આ ભાવનગરી ગાડીને બળદ તમારા છે? આ ગાડીને બળદ તમારા છે? મહારાજે પૂછ્યું. એમને હાથ જોડીને કહ્યું, આ મહારાજ મારા છે, બળદને ગાડી મારા છે. મહારાજે બંને બળદ ઉપર હાથ ફેરવ્યો અને રૂડા પટેલને પછી રાજી થઈ ગયા. મહારાજે એમને કહ્યું, રૂડાભાઈ, આવા બળદ અને ગાડું જો હોય તો આ મંદિરના કામમાં આવી જાય. આવા બળદને ગાડું હોય તો આ મંદિરના કામમાં આવી જાય બળદને ગાડું. રૂડાભાઈએ તરત કહ્યું, મહારાજ, હું જોતો રહીશ. શું જોતો રહીશ? બળદ, આવા ભાવનગરી બળદને ગાડી એ ક્યાંક મળતી હશે તો હું ચોક્કસ જોતો રહીશ મહારાજ, અને ગોતી નાખીશ તમારી માટે. તરત તમને જણાવી દઈશ કે મહારાજ આ જગ્યાએ મળે છે એમ. ત્યારે મહારાજ આ સાંભળી રહ્યા, કંઈ બોલ્યા નહીં, જોઈ રહ્યા હામું. થોડી વાર ભગવાન હતા ને, જોઈ રહ્યા. મહારાજ તો કારખાનાના કામ ઉપર પછી પહોંચી ગયા. એટલે એક પાર્ષદે રૂડા પટેલને કહ્યું, મહારાજનો કહેવાનો મર્મ સમજ્યા નહીં તમે. મર્મમાં વાત કરે ભગવાન, કોઈ દિવસ એવી રીતે વાત ના કરે, નહીં તો કોઈનો સત્સંગ ટળી જાય કે આની પાસે ગાડું બળદ લઈને જાય તો ગાડું બળદ લઈ લીધા, કાલે આવે બીજું કંઈક લઈને જઈશું તો એ લઈ લેશે, અભાવ આવી જાય. એટલે ભગવાનને મોટા સાધુ મર્મમાં વાત કરતા હોય. એટલે મહારાજે મર્મમાં વાત કરી, એટલે પાર્ષદ કે તમે સમજ્યા નહીં કાંઈ, મંદિરનું અત્યારે કામ ચાલે છે, પથ્થર રેતી ચૂનો સારવા ગાડાને બળદની અત્યારે જરૂર છે, તમે સમજ્યા વગર કહી દીધું કે હું જોતો રહીશ. આ મંદિરનું કામ તો અત્યારે હાલે છે અને તમે કહો છો જોતો રહીશ, તમે ક્યારે ગોતો ને ક્યારે કામમાં લાગે તમારા બળદને ગાડી? માટે આ ગાડું ને બળદ હમણાં જ મંદિરની સેવામાં આપીને જાઓ, મંદિર પૂરું થશે એટલે બંને તમને પાછા મોકલી દેશું. પાર્ષદે સમજાવ્યા રૂડા પટેલને, પણ જો નથી ગમતું મરજીમાં રહેવું, નથી રમતું મરજીમાં રહેવું, હરિને વારે વારે શું કહેવું, હરિને વારે વારે શું કહેવું, જાણ્યા છતાં સેવા નવ કરે, જાણ્યા છતાં સેવા નવ કરે, જગતના કૂટનામાં મરે, જગતના કૂટનામાં મરે, સેવાની તક જડ પી લેવી, સેવાની તક જડ પી લેવી, સામેથી સેવાની વાત કહેવી, સામેથી સેવાની વાત કહેવી, ભાગ્ય ઉદય થાય છે જ્યારે, ભાગ્ય ઉદય થાય છે જ્યારે, એ સેવા ભગવંતની મળે ત્યારે, સેવા ભગવંતની મળે ત્યારે, એ સેવા ભગવંતની મળે ત્યારે, સેવા ભગવંતની મળે ત્યારે, જ્યારે સેવાની તક મળે ત્યારે સેવાને ઝડપી લેવી જોઈએ, તનથી મનથી ધનથી. જરૂરી નથી ધનથી જ સેવા થાય, તનથી પણ થાય. જ્યારે સમય હોય ત્યારે જેને સેવા કરી એ સેવા ભગવાનના ચોપડે લખાઈ જાય છે. અને એવા ભગવાનના ઘણા બધા ભક્તો આપણા લોયાધામ પરિવારમાં છે જેને તકની સેવાઓ ઝડપી છે. જે તે સમયે તકની સેવાઓ ઝડપી છે, જે સમયે ખરેખર જરૂર હોય ભગવાનને, ભગવાનના સંતોને, ભગવાનના ભક્તોને, ત્યારે એને તકની સેવાઓ ઝડપી લીધી હોય.
અને જેના કારણે સત્સંગની અંદર કેટલા મોટા કાર્યો ને કેટલું મોટું ભગવાનને જે ગમે એવું કાર્ય થયું હોય એ તકની સેવાથી થાય. અને તકની સેવા રોજ મળતી નથી, તકની સેવા રોજ ના મળે, તકની સેવા ક્યારેક જ આવે. રૂડા પટેલને તકની સેવા આવી છે. હવે તકની સેવા આવી છે, ગાડું ને બળદ છે એ તો માની લો કે એમને એમના ઘર માટે હોય તો બીજા ગાડું ને બળદ મળી જાય એમ હોય. આ ગાડું બળદ દઈ દીધા હોય તો મંદિર પૂરું થાય પછી પાછા જ મળવાના હતા. પરંતુ રૂડા પટેલે શું વિચાર્યું? રૂડા પટેલે એવું વિચાર્યું, શાસ્ત્રમાં લખાયું, એમને સાંભળ્યું જો બળદ ન હોય તો બરાબર છે કે ભગવાનને મંદિરમાં જરૂર, પણ બળદ મારી પાસે નહીં હોય તો મારું ખેતીનું કામ બગડશે. આવું વિચાર્યું. બીજું એવું વિચાર્યું, મહારાજને સેવા કરનારા ઘણાય મળશે, મંદિરમાં તો સેવા કરવાવાળા ઘણાય હોય, સાધુને ક્યાં ખોટ હોય, આ ભગત નહીં તો ઓલો ભગત મળશે, આપણે નહીં જઈએ તો ઓલા ભગત કરી આવશે. આવું વિચારીને સેવાની તક મળી હોય છતાં પણ જવા દે. ભગવાનના ભગત આપણે પોતે આપણા જીવનની અંદર કથા વાર્તાથી આ વાતનો વિચાર કરવો પડે. મહારાજની રજા લઈને વેળા વદળ ઉપડી ગયા, પણ ગાડું કે બળદ આપી ના ગયા, જતા રહ્યા. અને પછી મહારાજ ધામમાં ગયા ને ત્યાર પછી રૂડા પટેલને અત્યંત બળતરા થઈ, કારણ કે આ મંદિરનું કામ ચાલતું હતું 1884 થી 1885 દરમિયાન. મહારાજ 1886 સાલમાં તો તિરોધન લીલા મહારાજે કરી, તો મહારાજ જતા રહ્યા, હજુ ભાવનગરી ગાડીને બળદ મળ્યા જ નહીં ત્યાં સુધી. મંદિરે થઈ ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ, મહારાજે પાર્થિવ દેહનો ત્યાગ કરી દીધો ત્યાં સુધી ગાડું બળદ નહોતા મળ્યા. હજુ એક વાર તક જતી રહે પછી એ જીવનમાં ફરીને મળતી નથી, મને હોય કે તમારે હોય. એક વખત જીવનમાંથી જે આપણને તક જતી રહી, સેવાની તક જતી રહી, બીજી તક જતી રહી, આપણે જો રૂપિયા કમાવાની તકને કોઈ દી છોડતા નથી, એ તકને ગમે તે રીતે ઝડપી લઈએ છીએ. આ લોકના ફાયદાઓની તકોને આપણે તરત જ ઝડપી લઈએ છીએ, એ ચાન્સ જવો ના જોઈએ. બિઝનેસમાં હોઈએ, બીજામાં હોઈએ, સારી જોબ કરતા હોઈએ, એમાં આપણને કંઈ પ્રોગ્રેસ મળતો હોય તો આપણે તકને ઝડપી લઈએ. પરંતુ સત્સંગની અંદર તક ઘણી વખત આપણાથી છૂટી જાય, અને તક જે છૂટી જાય એની ખોટ આપણને બહુ મોટી, બહુ મોટી. માટે તકને ખોળતા રહેવું, તકની સેવા એને ખોળતા રહેવું, અને તકની સેવા જે કરી લે છે એની ઉપર ભગવાન ને ભગવાનના સંતો ભક્તો રાજી થઈ જાય છે. મહારાજ ધામમાં ગયા પછી રૂડા પટેલને અંતરમાં અત્યંત બળતરા થઈ, અને પછી મહારાજને મહારાજે ગાડું ને બળદ માગ્યા અને મારાથી ના અપાયા. આવા પસ્તાવો થયો. મેં કીધું ને ઓલા ભગતને થાય છે, હજુ સાકરનો પસ્તાવો આજ થાય, પછી ઘણી બધી સેવા કરી તોય મુમુક્ષુ હોય ને એટલે થાય. એટલે ગઢડા ગયા અને કોઠારીને વાત કરી. કોઠારીએ કહ્યું કે અત્યારે રઘુવીરજી મહારાજને બળદને ગાડી આપશો તો તમને અંતરમાં શાંતિ થઈ જશે. પછી રૂડાભાઈએ 12 જોડ વાછડા ઉછેરીને રઘુવીરજી મહારાજની ગાડીએ જોડવા આપ્યા. 12 જોડ વાછડા મહારાજે કેટલા માગ્યા હતા? 2. 12 જોડ વાછડા પછી આપ્યા ત્યારે હૃદયમાં શાંતિ થઈ. માટે તકની સેવા એ જે કરી લે છે, સેવાની તક ઝડપી લેવી, સામેથી સેવાની વાત કહેવી. આજે કેટલા બધા ભક્તો આ સભાની અંદર બેઠા છે, સામેથી સેવાનું પૂછ્યા જ કરે, પૂછ્યા જ કરે, પૂછ્યા જ કરે. જે પરિવારો વર્ષોથી છે ઘડતરમાં, એને તો ખબર હોય કે સંતોને કેટલી વસ્તુની જરૂર પડે ને લાવતા જ હોય, પણ અત્યારે સત્સંગમાં વર્ષ 2 વર્ષથી સત્સંગમાં હોય તોય અહીંયા વેલરીકોમ રહેલા ભક્તો વારે વારે પૂછે, સંતો શું જરૂર છે, શું જરૂર છે, શું જરૂર છે, લે આવીએ. અને સંતોને જરૂર કેટલી હોય, જેટલું જરૂર હોય એટલું જ કે, પણ સેવાની તક જ્યારે જીવનમાં જ્યાં મળે, કોઈ પણ મંદિરની સેવા મળે, ભગવાનની સેવા મળે, સંતની સેવા મળે, ભક્તની સેવા મળે, ત્યારે તકને ઝડપીને કરી લેવી, કોઈ દિવસે સેવાને જવા ના દેવી. અને એવી સેવા કરીએ ત્યારે ભગવાન અતિશય રાજી થાય. આવી રીતનો રૂડા પટેલને પછી પાછળથી સેવા કરવી પડી. હવે મંદિરનું કામ બહુ સરસ ચાલે છે, મંદિર સરસ તૈયાર થઈ રહ્યું છે, પણ ભાવનગરના નરેશ વજેશીજી બાપુને આ સમાચાર મળ્યા કે ગઢપુરની અંદર મંદિર થઈ રહ્યું છે, એટલે એમની પાસે સમાચાર ખોટા ગયા.
રાજા વાજા અને વાંદરા. કહેવત અમુક સમાજમાં બહુ પ્રસિદ્ધ થઈ ગઈ હોય. ત્રણેય છે ને એનો ભરોસો નહીં કઈ બાજુ વાગે. વજેશીને કોકે એવા કાન બંબેર્યા, એ વખતે વજેશી દરબારની સામે ખુમાન દરબારો બધા બહારવટે ચડેલા અને એમાં આ ખાચર દરબારો દાદા ખાચરને બધાય, એટલે ખુમાન ખાચર વાડા આ બધી દરબારોની જાતિ છે, સરનેમો છે એમની. હવે એ વખતે ભાવનગરના નરેશને કોઈએ કીધું કે દાદા ખાચર એમના દરબારગઢની અંદર એક કોઠો કરાવે છે અને એની અંદર મોટા શસ્ત્રો બંદૂકો ને બધું રાખવાના છે અને તમારી સામે યુદ્ધ છેડવાના છે અને ખાચરો ને ખુમાનો બધા ભેગા થવાના છે. એટલે વજેશી દરબાર હતા એને આ બધી ખબર પડી કે આવું કંઈક બાંધકામ થઈ રહ્યું છે અને કોઠાનું બાંધકામ થઈ રહ્યું છે, એટલે બધા જો ભળી જશે આ ખાચરો ને ખુમાનો તો બહુ મોટી ઉપાધિ થશે, એટલે 200 અરબો ગઢડા મોકલે અને કીધું કે કોઠાનું કામ અટકાવી દો. દાદા ખાચરને જઈને કહેવાનું કે રાજ્યનો હુકમ છે કે આ કોઠલો ચનો છે એ કામ બંધ કરો, કાંઈ તોફાન કરશો નહીં. એવું કીધું, તોફાન ના કરતા પણ દાદા ખાચરને જઈને આટલી ધમકી આપી દો કે કામ નથી ચલાવવાનું. 200 અરબની ફોજ ગઢપુરના પાદરમાં દાખલ થઈ અને દાદા ખાચરના દરબારમાં તે સમાચાર પહોંચી ગયા. એટલામાં એમના ઉપરીને મોકલાવેલો આરબ આવ્યો, એને કહ્યું વજેશી બાપુનો હુકમ છે તમારા કોઠાના ચંતનનું કામ બંધ કરવું. ભગવાન બેઠા હોય તો પણ આ લોકમાં બધા કામ આ લોકની રીતે જ થાય. તમે આ મંદિરનો ઇતિહાસ સાંભળશો ને ત્યારે ખ્યાલ આવશે કે ભગવાન એટલે ફક્ત ચમત્કાર જ બતાવવા એવું નહીં. ભગવાન મનુષ્ય આકારે હોય, રામા અવતારમાં ભગવાન આવ્યા તો સીતાના વિયોગની અંદર રામ જ્યારે ઝાડવે ઝાડવે સીતે સીતે કરીને માથું પછાડતા હતા ત્યારે કેટલાને શંકા થઈ છે કે આને ભગવાન કહેવાય. કૃષ્ણને જ્યારે પોતાની નજરની સામે યાદવા સ્થળી થઈ ત્યારે કેટલાને શંકા થઈ છે કે આને ભગવાન કહેવાય. ભગવાનના કોઈ પણ અવતારો પૃથ્વી પર આવ્યા છે ત્યારે એમના મનુષ્ય ચરિત્ર જ્યારે જીવ જોવે છે ત્યારે એની અંદર ભગવાનપણાની પ્રતીતિ ખોવે છે. એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા ત્યારે આ ભગવાનના મનુષ્ય ચરિત્ર છે. કેવું થાય, વિશ્વ પાળના વિરોધી ઘના, વિશ્વ પાળના વિરોધી ઘના, અવની એ નથી તેની મના, અવની એ નથી તેની મના, સારા કામમાં જેને નવા ફાવે, 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 તે તો અસુર પંક્તિ નો કાવે, તે તો અસુર પંક્તિ નો કાવે, તે તો અસુર પંક્તિ નો કાવે, તે તો અસુર પંક્તિ નો કાવે. ભાવનગરના વજેશીએ આરબને મોકલ્યો, ચિઠ્ઠી મોકલી, એટલે શ્રીજી મહારાજે દાદા ખાચરને બોલાવ્યા. દાદા ખાચર મૂંઝાયેલા હતા મહારાજને કે પ્રભુ હવે આ રૂપિયાનું ઠેકાણું પડ્યું તો આ એક ઉપાધિ આવી મંદિરના બાંધકામમાં. મહારાજ કે ચિંતા નહીં, આપણે મંદિર બાંધવાનું જ છે. ભગુજીને બોલાવ્યા મહારાજે અક્ષર ઓરડીમાં. ભગુજી તો એવા પાર્ષદ, 1000 સામે ઊભા હોય ને અને ભગુજી પગ મૂકે ને તો 1000 ધ્રુજી જાય એવા રાજસ્થાની બાંધાના પાર્ષદ હતા ભગુજી. અને ભગુજીને બોલાવ્યા ને ભગુજીને કીધું મહારાજે કે તમે આરબના સરદારની પાસે થોડા પાર્ષદો લઈને જાઓ અને એમને જઈને કહો કે અમે કોઠો નથી કરતા, અહીં તો મંદિર થાય છે એટલે કામ બંધ રહેશે નહીં. દરબાર વજેશી જાતે આવીને જોઈ જાય અને ખાતરી કરી લે, ઉડતી વાત સાંભળીને ખાલી ખોટો તકરાર ના કરે, નહીં તો અમારે અંગ્રેજ સરકાર પાસે જવું પડશે. રાજકોટની અંદર અંગ્રેજ સરકારનું શાસન હતું એટલે આખું આ પરગણું જે છે એ અંગ્રેજ સરકારના અંડરમાં, તો એ આ નાના નાના રાજાઓનું બધું ચાલતું, અંગ્રેજોની નીતિ હતી એ પ્રકારની. એટલે
राजकोट नी अंदर अमारे अंग्रेज सरकार पासे जई अने खत लखावी लावो पड़शे एटले तमे जाते तपास करो पण कोई नी वातो ए करीन अनुमान ना करशो अने आ बधी वात कोण करतुं हशे अनुमान करो आलो मैं जीवा खाचर आ बधुज काम आ मंदिरनुं बांधकाम अटकावानुं कार्य दादा खाचरना काका जीवा खाचर करता था વજેશી દરબારની કાન ભંભેરની કરવાનું કામ જ જીવા બાપુ કરતા હતા શા માટે એક જ કારણ મંદિર થતું હોય એમાં કોને તકલીફ હોય બધાને ગમે ને મંદિર થતું હોય તો આ મંદિર થયું તો આ એરિયાની અંદર જેટલા ધાર્મિક લોકો હોય જેટલાને સત્સંગ થોડો ઘણો હોય તો બધાએ રાજી થાય કે હાલો વર્ષમાં બે વખત જન્માષ્ટમી હશે કાંઈ હશે દિવાળી હશે દૂર નહીં જવું પડે અહીં જતા રહેશું મંદિરે બધાય રાજી થાય પણ કોણ રાજી ના થાય મંદિર થાય એમાં ઈર્ષાવાળો જીવા ખાચરને પ્રોબ્લેમ ખાલી એટલો જ હતો કે જીવા ખાચરને એવું હતું કે દાદા ખાચરના દરબારમાં જો મંદિર થાય તો દાદા ખાચરનું નામ બહુ મોટું થાય મારો દરબારગઢ મોટો છે મારા પાસે રૂપિયા ઝાઝા છે દાદા ખાચરના રૂપિયા તો ઝાઝા ભાગના બધા સંતોની ભક્તોની સેવામાં જ વપરાઈ જતા અને જીવા બાપુને કોઠાર ભરેલા રહેતા અને શ્રીજી મહારાજ જીવા બાપુને દાદા ખાચર જેટલું માન નહોતા આપતા દાદા ખાચરને મહારાજ વારે વારે મારો દાદો મારો દાદો મારો દાદો કરે ભલે કડિયાના પગાર ચડે તોય બાકી શ્રીજી મહારાજને રૂપિયા ગોતવા ઉમરેઠના ભક્તો પાસે જવું પડે એવું નહોતું જીવા બાપુના ભરેલા જ હતા ભંડાર જીવા બાપુને કાંઈ દેવું નહોતું થયું પણ જીવા બાપુ એક ઈર્ષા દાદા ખાચરના વખાણ થાય મારા કેમ નહીં દાદા ખાચરની આટલી બધી વાહ વાહ થાય મારી કેમ નહીં એને લીધે જીવની તમે વિચારો ભગવાનનું મંદિર અટકાવવા સુધીનું કામ જીવ કરી શકે ઈર્ષાના કારણે ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ સાથેની ઈર્ષાથી આપણને ઈર્ષા મનુષ્ય સ્વભાવ છે કદાચ આવી જાય આપણને કદાચ કોઈ રાગ દ્વેષ બંધાઈ જાય પણ ભગવાનના કાર્યની અંદર ક્યારેય પણ આપણાથી કોઈ દિવસ હસ્તક્ષેપ ના થાય એનું જીવનમાં બહુ ધ્યાન રાખવું પડે ભગુજી તરત 20 પાર્ષદોને લઈને આરબની ફોજનો પડાવ તો ત્યાં ગયા આરબના ઉપરી ખબર અને મતારા સામેના યુદ્ધમાં ભગુજીના પરાક્રમની ગાથા પહેલાં આરબના ઉપરીને ખબર હતી કે આ ભગુજી કેવા છે અને ભગુજી ન્યા જ્યાં ભાવનગર નરેશ પણ એ પરાક્રમને જાણી ગયા હતા ને એવું બોલેલા કે આ ભગુજી જો અત્યારે મારી પાસે આવે ને તો મારી સેનાના હું સેનાપતિ એમને બનાવું શ્રીજી મહારાજે જે પોતે રાખેલા હતા ને બધા કોહિનૂર હતા બધાય કોહિનૂર તમે સાધુ જોવો તોય જોવો પાર્ષદ જોવો તો એવા બધા કોહિનૂર જ્યાં જાય ત્યાં પહેલો નંબર આવે એનો એવા હતા ભગુજી થોડા ઉપરથી ઉતરીને સીધા જે આરબ જમાદારના તંબુમાં ગયા ઘોડા પરથી ઉતરીને જમાદારે ભગુજીને જોયા જોતા જ પાણી ઉતરી ગયા બધાયના એને લાગ્યું આ ભગુજી એકલા જ મારી ફોજને પૂરા પડી જાય એવા છે પછી એની સાથે બીજા પાર્ષદો પણ છે દરબારમાં પણ બીજા હશે એટલે ભગુજી જોઈને ઊભો થઈ ગયો પેલો આરબનો જે સેનાપતિ હતો ને એ આરબ ભગુજી એને મહારાજે કહેલી વાત સમજાવી એટલે એને કહ્યું અમે તો દરબારનો હુકમ થયો એટલે આવ્યા છે પણ હવે તમારી વાત પણ દરબારને પહોંચાડશું અમે ભાવનગર નરેશને તમારી વાત કહેશું પણ બીજો હુકમ ન આવે ત્યાં સુધી તમે કોઠાનું કામ આગળ ચલાવશો નહીં અત્યારે બંધ એકવાર તમને લખીને આપ્યું છે એટલે કામ ના થવું જોઈએ અમે તમારો મેસેજ છે ભાવનગર નરેશને પહોંચાડી દેશું આ સાંભળીને ભગુજીએ કહ્યું કોઠો કરતા હોઈએ તો કામ બંધ રાખીએ પણ અમે તો મંદિર કરીએ છીએ એટલે ભગવાનના કામ ઉપર રાજ્યનો હુકમ ચાલશે નહીં તમે બાપુને કહેજો જાઓ સુરવીરતાથી ભગુજીએ કહી દીધું અને લડવું હોય તોય અમે તૈયાર છીએ અમે બધાય તલવારો અને બંદૂકો લઈને ઊભેલા છીએ તમારે વાંધો નથી લડવું હોય તોય ભગુજી તો આવું કહીને આવે મહારાજે જ્યારે બોલાવ્યો ને અક્ષરોડીમાં ત્યારે ભગુજી એવું જ કીધું મહારાજ એને હું મળવા જવાનું એને શું મળવા જવાનું એ 200 આરબાઓ આવ્યા છે તે અમે મહારાજ આ પાર્ષદો પહોંચી વળશું તમે રજા આપો ને એટલે કરી દઈએ કામ મહારાજ કે ના મારે મંદિરના કામમાં લોહી નથી રેડવું મંદિર કોઈ કલંક ના લગાવે કે મંદિર બાંધવા માટે
આવી રીતે લડાઈ ઝઘડો થયો અને કેટલાના લોહી વહી ગયા એવું મારે આ મંદિર ઉપર કલંક નથી મૂકવું, એટલે આપણે સમાધાનનો રસ્તો અપનાવવાનો છે. બાકી ભગુજી તો એવા જ હતા સુરવીર કે મહારાજ આનો જવાબ આવી રીતે જ અપાય, એનો જેવો જવાબ આવે સામેનો એવો જ આપણે જવાબ અપાય, પછી તમે ત્યાં મહારાજ એને જોડે સમાધાન, મહારાજ કે ના મારી આજ્ઞા છે જાઓ, એટલે ભગુજી ગયેલા. અને તોય પેલા આરબાએ કીધું તો ભગુજી કે મંદિર તો થશે જ, અમે કોઠો નથી બનાવતા. જમાદાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. એને થયું બધું વાતચીત કરવામાં બહુ સાર નથી, એને કહ્યું ભલે હું તમારી વાત બાપુને પહોંચાડીશ, પેલા કે અહીંથી નીકળી જાઉં ગઢપુર છોડીને એકવાર. એટલે તરત ત્યાંથી મુકામ ઉઠાવ્યો ને ભાવનગર તરફ રવાના થયા. મહારાજ પાસે ભગુજી આવ્યા પછી મહારાજને બધી વાત કરી. મહારાજને વાત કરી ત્યારે મહારાજે ભગુજીની હિંમતને બિરદાવી પણ પાછું એટલું કહ્યું, ભગુજી આપણે સાવચેત રહેવું પડશે, મૂર્તિ પ્રતિષ્ઠા આપણને નિર્વિઘ્ન કરવા દેશે નહીં. ભગવાને કીધું, હવે આપણે શું કરીએ? આપણે એવું કહીએ બધું વિઘ્ન વિનાનું ભગવાન હોય પછી જોવાનું હતું હશે, આપણે એવું વિચારે ને, ભગવાન હોય તો જોવાનું હતું હશે. અને ભગવાન એવું કે આપણને મૂર્તિ પ્રતિષ્ઠા નિર્વિઘ્ન નહીં કરવા દે. ગઢપુરના મંદિરનો ઇતિહાસ બહુ જ જાણવા જેવો છે. નિર્વિઘ્ન રીતે આપણને આ પ્રતિષ્ઠા કરવા દેશે નહીં. ભગુજી સાંભળી રહ્યા, એમને થયું મહારાજ આ શબ્દો બોલે છે એટલે ઉપાધિ થવાની નક્કી છે, એને પહોંચી વળવા તૈયાર તો રહેવું પડશે. એમણે મહારાજને કહ્યું, મહારાજ આ વખતે જો આજ્ઞા કરો ને તમે તો એકેય વિઘ્ન ના આવવા દઈએ, બોલો તમે આજ્ઞા કરો, ખાલી માથા પડશે પણ મૂર્તિ પ્રતિષ્ઠા તો થશે જ, માથા પડશે તોય. મહારાજ એમનો સુરાતન જાણતા હતા. વાત એવી થઈ કે અમારે અંગ્રેજ સરકારનો કાગળ લાવવો પડશે મહારાજ, કે જો આ પ્રતિષ્ઠાની અંદર કોઈ જગ્યાએ પ્રોબ્લેમ થાય તો. એટલે ભગુજીને મહારાજે કહ્યું કે આમ મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે, તમે કહો માથા પડશે, પણ મહારાજ એમનું સુરાતન જાણતા હતા. અને પછી કહ્યું, ભગુજી ના, મેં તમને આગળ પણ કીધું હતું કે આ શુભ પ્રસંગે આપણે હિંસા થાય એમાં આપણી શોભા નહીં, હિંસામાં આપણી શોભા નથી. ઇતિહાસમાં લખાઈ જાય કે મૂર્તિ પ્રતિષ્ઠાના મંગળ પ્રસંગે લોહી રેડાયું, એટલે તે પ્રસંગ આવે શું કરવું જોઈએ એ આપણે એ ટાઈમે જોઈ લઈશું. ભગુજી સાંભળીને મહારાજને પગે લાગ્યા અને ત્યાંથી નીકળી ગયા. મંદિર કોઠલા સુધી તૈયાર થઈ ગયું. કોઠલાને કોઠો સમજીને ભાવનગરના દરબાર તરફથી મનાઈ હુકમ આવી ગયો હતો, છતાં પાછો ઠેલીને કામ શરૂ રાખ્યું. પરંતુ મહારાજને થયું કે હવે મૂર્તિ પ્રતિષ્ઠા કરી દઈએ જેથી ભાવનગર નરેશને કંઈ ગેરસમજણ રહે નહીં. ગઢપુરનું મંદિર અધૂરું હતું ને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે, મંદિર પૂરું નહોતું થઈ ગયું. પણ પેલાને શંકા એ હતી કે આ કોઠો કરે છે એટલે ખોટા લડાઈ ઝઘડા થાય, મહારાજ કે મૂર્તિ પ્રતિષ્ઠા કરી દઈએ એટલે ભાઈ વાંધો ના આવે, ખોટી રીતે તકરારમાં ઉતરવું પડે નહીં. તે મહારાજે દાદા ખાચર, જયા, લલિતા બધાને બોલાવ્યા અને કહ્યું, આપણે હવે અહીં મૂર્તિ પ્રતિષ્ઠા કરી નાખીએ એની તૈયારીઓ તમે કરવા માંડો, આ તો આપનું મુખ્ય સ્થાન છે એટલે અહીં આપણે મૂર્તિ પ્રતિષ્ઠા બહુ સરસ કરવી છે. આવું મહારાજે કહ્યું. નિશ્ચયની વાત બહુ મોટી, નિશ્ચયની વાત બહુ મોટી, નિશ્ચયની વાત છે બહુ મોટી, નિશ્ચયની વાત છે બહુ મોટી. વચનામૃતમાં સ્વરૂપ નિષ્ઠા મોટી, વચનામૃતમાં સ્વરૂપ નિષ્ઠા મોટી, ઉત્તમ ને ઉત્તમ નિષ્ઠા ગણી, ઉત્તમ ને ઉત્તમ નિષ્ઠા ગણી, ઉત્તમ ને ઉત્તમ નિષ્ઠા ગણી, ઉત્તમ ને ઉત્તમ નિષ્ઠા ગણી. તેવી વાતો બહુ જ બની, તેવી વાતો બહુ જ બની, તેવી વાતો તો બહુ જ બની, તેવી વાતો તો બહુ જ બની.
तमने संशय थाय तेवु थासे तमने संशय थाय तेवु थासे भगवान पछी केम केवासे भगवान पछी केम केवासे मनुष्य चरित्र जाने देव्या मनुष्य चरित्र जाने देव्या तेने वालो माने सदा प्रिय 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 महाराजे कयू दादा खाचर ने बधाई ने के तमे आवे बधाई ने आजू बाजू माथी बोलावा माडो मुहूर्त काढ्यू संवत 1885 ना आसो ना शुक्ल पक्षनी बारस नु मुहूर्त आव्यू आसो महीनो अने बारस ए प्रतिष्ठानु मुहूर्त आव्यू महाराजे कयू आजू बाजू माथी संतो भक्तो बधाई ने बोलावो आपणे धाम धूम थी मूर्ति प्रतिष्ठा करवी छे पण महाराजे एक वस्तु हृदय में राखी मूकी छे दादा खाचर ने बोलावीने महाराजे कयू छे दादा मूर्ति प्रतिष्ठा ज्यारे थशे त्यारे हूँ अने तू नहीं होय मूर्ति प्रतिष्ठा जयरे थे तेरे मारी अने तारी गैरहाजरी हे दादा खाचर उदास थे महाराज मारी गैरहाजरी हो तो वाधो नहीं तमारी हाजरी तो जो है ना मूर्ति प्रतिष्ठा में महाराज के दादा आ बात मैं तने करी देशकाल प्रमाण वर्तव जरूरी है आ लोकनी उपाधि जो आपने देखाती हो तो कदाच आप मूर्ति प्रतिष्ठा में हूँ नहीं हो तो पन संतो तो हसे ज तू नहीं होय तो ये हरिभक्तो तो हसे ज पन आ वात गुहिय राखवानी छे हूँ मूर्ति प्रतिष्ठाना आगले दिवसे संतो साथेनी मीटिंग करीने जाहेरात करीश पन तू अत्यारथी तैयार रहेजे के मूर्ति प्रतिष्ठामां श्रीजी महाराज नहीं होय मूर्ति प्रतिष्ठामां दादो खाचर नहीं होय आवू तू तैयारी राखजे तारा मगज थी आ वात जयरे दादा खाचर ने करी तरह दादा खाचर विचार में पड़ा कि एवं तो शू है तो मूर्ति प्रतिष्ठा में भगवान स्वामीनायण पोते ज नहीं वाला भक्तों आ इतिहासों ने अपने एटला माटे जानवा जोईए आपने लागे बधु अने आ महाराजे ज बधु करेलू है आपड़ा बधा मंदिरों महाराजे करे ज बधुज पण गठपुर मंदिर नो इतिहास थोड़ो कड़वो है गठपुर मंदिर नो इतिहास थोड़ो जानवा जेवो पण जीवन में एटला माटे छे કે આપણને જીવનમાં ક્યારેક એવું દેખાય કે દેશકાળ કઠણ હોય ત્યારે ભગવાન પણ મૂર્તિ પ્રતિષ્ઠામાં હાજર નથી રહી શક્યા બાકી ભગવાન તો ધારે મારી મરજી વિનારે કોઈથી તરનું નવું તોડાય એને એવું કહેવું પડે કે મૂર્તિ પ્રતિષ્ઠામાં હું હાજર નહીં રહું એક ભગવાન કેટલા સમર્થ છે ભગવાન એટલા સમર્થ છે કે અત્યારે માની લો આપણે અહીં બેઠા છીએ અને ભગવાનને એક હરિભગત સાથે આવીને મળીને વાત કરીને જતું રહેવું છે આવા તમે 100 કેમેરા ગોઠવી દો અને આપણા જેવા 100 માણસને બેસાડી દો આપણામાંથી કોઈને ખબર ના પડે કે ભગવાન આને મળીને જતા રહ્યા એટલા સમર્થ છે એનો અવાજ કોઈ સાંભળી ન શકે એવા છે એને કોઈ જોઈ ના શકે એવા છે આવા ભગવાન એનું મનુષ્ય ચરિત્ર જો કે મૂર્તિ પ્રતિષ્ઠા ગઢપુરની થશે પણ હું તમે બે નહીં હોઈએ આવું દાદા ખાચરને કીધું દાદા ખાચર થોડા ચિંતામાં તો પડ્યા પણ નિશ્ચયની વાત બહુ મોટી વચનામૃતમાં સ્વરૂપ નિષ્ઠા મોટી ઉત્તમ ને ઉત્તમ નિષ્ઠા ઘણી દાદા ખાચરને બહુ નિષ્ઠા હતી આપણને સંશય થાય પણ દાદા ખાચરને સંશય ના થાય આ જ દાદા ખાચરની મોટા મોટું દાદા ખાચરનું શા માટે વચનામૃતમાં આટલું નામ લખાનું મહારાજના કોઈ પણ ચરિત્રમાં શંકા નહીં નહીં તો જો આવું કહેવામાં આવે ને તો આપણને શંકા થાય કે ભગવાન થઈને ખાલી આટલું નથી કરી શકતા એક બાજુ પર કંકોત્રી લખાવવાની છે બધાને કહેવાનું છે શ્રીજી મહારાજ ગોપીનાથજી મહારાજ આદિ દેવોની પ્રતિષ્ઠા કરવાના છે એમ પત્રિકામાં લખવાનું અને પ્રતિષ્ઠા શ્રીજી મહારાજ કરવા રોકાશે નહીં એમ કાનમાં વાત કહેવાની આ બે વાતનો સમન્વય જ્યારે કરવાનો થાય ને વાલા ભક્તો તો બહુ અઘરો પડે આપણને કે કેમ મહારાજ આવું કરતા હશે આવું કેમ કરવું પડ્યું આ ભગવાન હશે કે નહીં હોય ત્યાં સુધી પૂગી જઈએ આપણે આ ભગવાન હશે કે નહીં હોય
આવા વિચારો આપણને આવા લાગે, પણ દાદા ખાચરને આટલો પણ રતી વા પણ બસ મહારાજની મરજી, મહારાજ જે કરતા હશે, મહારાજ જે કહેતા હશે એ બધું બરાબર હશે. મહારાજ હું તો તમારો દાસ છું, મારે શું કરવાનું મન કહી દેજો, બાકી મને બીજી કંઈ ખબર ના પડે. મહારાજ કે વાંધો નહીં, દેશ દેશાંતરમાં પત્રિકાઓ લખાણી છે કે સંવત 1885ના આસો શુક્લ પક્ષની દ્વાદશીના દિવસે ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા થશે, ધર્મદેવ ધર્મ ભક્તિની પ્રતિષ્ઠા થશે, વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા થશે, સૂર્યનારાયણની પ્રતિષ્ઠા થશે, ગોપીનાથજીને રાધિકાજીની પ્રતિષ્ઠા થશે. આવું દેશ દેશાંતરમાં બધી જગ્યાએ પત્રિકાઓ લખાણી છે. ઉમરેઠથી વેદમૂર્તિ હરિપ્રસાદ શર્માને યજ્ઞ અને પ્રતિષ્ઠા વિધિ માટે જલ્દી આવી જવા માટે પત્ર લખાયો છે. બીજા વિદ્વાન બ્રાહ્મણોને પણ આ પ્રસંગમાં આવવા માટે મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રસંગે આવવાના આમંત્રણ મોકલાયા છે. અને વરતાલની પ્રતિષ્ઠા વખતે જે જે બ્રાહ્મણ હરિભક્તો વરુણીમાં બેઠેલા હતા એ બધાને પણ ગઢપુરની પ્રતિષ્ઠા વિધિ માટે બધાને આમંત્રણ આપવામાં આવ્યા છે. દાદા ખાચર, જીવુબા, લાડુબા એ બધાને બોલાવીને મહારાજે કહ્યું, ઠાકોરજી તો પધરાવીશું, સુંદર વાઘાને આભૂષણ તો જોઈશે ને મહારાજને પહેરાવવા માટે, આભૂષણો જોઈશે, સારા વાઘા જોઈશે. ત્યારે લાડુબા જીવુબા બધાને થયું મહારાજ કેટલું ઝીણું ઝીણું ધ્યાન રાખે છે, અને મહારાજે બધી જ વસ્તુ એમને પણ સારા સારા સરસ મજાના મખમલના તાકા, સુવર્ણના તારની ઝરી જડેલા કાપડો, મુગટ આ બધું સામગ્રી મગાવવા માટે કાર્ય એવા દરજીઓ બોલાવ્યા, ભાવનગરથી બધો સામાન મગાવ્યો. અને પ્રતિષ્ઠાનો દિવસ જેમ જેમ નજીક આવતો હતો એમ ગઢપુરની અંદર સંતો અને હરિભક્તોના વૃંદે વૃંદ આવ્યા હતા. ઝૂંપડીઓ બાંધી દીધી હતી લક્ષ્મીવાડીમાં, રાધારાવ પાસેના બીડમાં જ્યાં ખુલ્લી જગ્યા હતી ત્યાં તંબુઓ ખોદી દીધા હતા. સ્વામિનારાયણના જયઘોષથી બ્રાહ્મ મુહૂર્તની અંદર પ્રભાતી પદોના સુરોથી વહેલી સવારે ઉન્મત ગંગા પાસે જ્યાં આગળ ઘેલવા નદી છે ત્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ હવારમાં અવાજ સંભળાય, કીર્તનોના અવાજ સંભળાય, શરણાઈઓ વાગે, ગઢપુર નગરી જાણે અક્ષરધામનું પ્રતીક બની ગયું હોય એવું ગઢપુર બનેલું છે. વિશાળ યજ્ઞશાળાનું આયોજન થયેલું છે. બ્રાહ્મણો વરુણી તરીકે બેસવા માટે, અનુષ્ઠાન કરવા માટે, વેદ મંત્રના યજ્ઞનો પ્રારંભ કરવા માટે બધાએ આવી ગયા છે. અને ગઢપુરની અંદર બહુ સરસ આવી તૈયારી થઈ છે. હવે આગળની જે વાત છે એ તૈયારી થશે, ત્યારબાદ જ્યારે પ્રતિષ્ઠા કરવાની થશે ત્યારે મહારાજ કેવું ચરિત્ર કરે છે, પ્રતિષ્ઠાની આરતી કોણ ઉતારે છે, ગઢપુરનું મંદિર કેવી રીતે બને છે, અને આરતી બાદ મહારાજ કેટલા સમય પછી આવીને ગોપીનાથજીની આરતી ઉતારે છે, એ બધી વાતોને આપણે આગલા ચરિત્રોની અંદર શ્રવણ કરીશું. અહીં 314 કડી પૂર્ણ થઈ છે વાલા ભક્તો, સ્વાધ્યાય ભાગ 44નું. આપણે મહારાજ કે મોટા સંતની મરજીને સમજી શકીએ ખરા, જેવી રીતે રૂડા પટેલ આદિકની મેં વાત કરી એવી રીતે આજનું સ્વાધ્યાય, કે આપણે મહારાજ કે મોટા સંતની મરજીને સમજી શકીએ ખરા, તો સંકલ્પ કરીએ મારે સંત સમાગમ અતિશય કરવો છે જેથી મને મહારાજ અને મોટા સંતની મરજી સમજાય. સાધુના સમાગમથી જ આપણને જે કઈ વસ્તુની ખબર પડે છે કથા વાર્તાથી પડે છે, તે કથા વાર્તા સાંભળીને આપણે આપણા જીવને ભગવાન અને મોટાની મરજીમાં ભેળવીએ. આટલું કહી આટલી કથાને આપણે અહીંયા આગળ વિરામ કરીશું. એક કડી ખાલી 313 નંબરની ગાઈ લઈએ છેલ્લે. નિશ્ચયની વાત છે બહુ મોટી, નિશ્ચયની વાત છે બહુ મોટી, વચનામૃતમાં સ્વરૂપ નિષ્ઠા મોટી, વચનામૃતમાં સ્વરૂપ નિષ્ઠા મોટી, ઉત્તમ ને ઉત્તમ નિષ્ઠા ગણી, ઉત્તમ ને ઉત્તમ નિષ્ઠા ગણી, દેવી વાતો તો બહુ જ બની, દેવી વાતો તો બહુ જ બની, દેવી વાતો જ બહુ જ બની, દેવી વાતો તો બહુ જ બની. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.